નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ઓક્ટોબરમાં ગરમીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. અમદાવાદ શહેરમાં 2010 બાદ સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન. દિવાળીમાં રાત્રે 8-10 અને નવા વર્ષે 2.5 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. ફટાકડા ફોડતા કોઈ પકડાશે તો ગુનો નોંધી ધરપકડ કરાશે. બુલિયન માર્કેટમાં આક્રમક તેજી. સોનામાં તેજ જોવા મળી. ભાવ 82,300 ના રેકોર્ડ સ્તરે. શુક્રવારે પ્રોજેક્ટનું ઉદઘાટન. 1,000 ટન કચરાને સળગાવી રોજ 365 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. પાકને નુકસાન થતા ખેડૂતોની માંગ. રાજકોટ જિલ્લા સહકારી બેંકની જેમ સુરત મધ્યસ્થ બેંક પણ ખેડૂતોને 50,000ની 0% વ્યાજ લોન આપે. ડાંગર શેરડીના પાકને મોટું નુકસાન. યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું. દીપાવલીના પાવન અવસરે મંદિરને લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિર અને નિજ મંદિર લાઇટોની રોશનીથી વિશેષ સજાવાયું છે. અનેક ભક્તોએ શામળિયાના દર્શન સાથે રોશનીનો નજારો માણ્યો. તો મંદિર પાર લાઇટોના જુદા જુદા રંગ ઝગમગી ઉઠ્યું છે. તો યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દીપાવલીના પાવન અવસરને લઈ મંદિરને લાઇટોની રોશનીથી સજાવવામાં આવ્યું છે. મંદિર અને નિજ મંદિર લાઇટોની રોશનીથી વિશેષ સજાવવામાં આવ્યું છે. અનેક ભક્તોએ શામળિયાના દર્શન સાથે રોશનીનો નજારો માણ્યો. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીઆઈએ બુધવારે સીએ ફાઉન્ડેશનની અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં આયોજિત ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો વેબસાઇટની મુલાકાત લઈને પરિણામો ચકાસી શકે છે. મેઘરાજાએ વિદાય લીધા જ સૂર્યનારાયણ પોતાના અસલી મિજાજમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે બારડોલીનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. કાળઝાળ ગરમીને કારણે લોકો ગરમીમાં શેકાયા હતા. આસોમાં પણ ચૈત્ર વૈશાખ જેવા તાપની અનુભૂતિ કરાવી રહ્યું છે. પોલીસે ફટાકડા બનાવવા વેચવા તેમજ ફોડવા મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં આ વખતે ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક તેમજ હવાનું પ્રદૂષણ ફેલાવતા હોવાથી સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવાથી પોલીસે વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ટ્રેનો અને રેલવે સ્ટેશન ઉપર દિવાળી અને છઠના તહેવારના પગલે ભીડને કાબૂમાં રાખવા માટે અમુક રેલવે સ્ટેશન ઉપર 8 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણને બંધ કરી દેવાયું છે. બીજી તરફ હવે રેલવે દ્વારા મુસાફરો માટે સામાન લઈ જવા માટેના દિશા નિર્દેશ બહાર પડાયા છે. સુરત અને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે. છેલ્લા 4 દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક ડાંગર અને શેરડીનો છે, તેમજ બાગાયતી પાકો પણ છે. આ વર્ષે વરસાદ ઓક્ટોબર મહિના સુધી સતત વરસતો રહ્યો હતો. તેના કારણે ડાંગરના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું હતું. કેટલાક તાલુકાઓમાં તો ઊભા પાકના ખેતરોમાં પાણી ફરી વળતા આખરે આખો પાક પાણીમાં વહી ગયો હતો. શહેરમાં રોજ ઉત્પન્ન થતા અંદાજે 5,650 ટન કચરામાંથી જિંદાલ કંપની 1,000 ટન કચરાનો નિકાલ કરીને રોજ 365 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે પ્રતિ કલાક 15 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. દિવાળી પૂર્વે સોનામાં તેજીના ફટાકડા ફૂટ્યા છે. બુલિયન માર્કેટમાં આક્રમક તેજી સાથે કોમેક્સ ગોલ્ડ રેકોર્ડ 2,800 ડોલર નજીક પહોંચ્યું છે, જેના કારણે અમદાવાદમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 800 ઉછળી 82,300ની નવી ઊંચી સપાટી પર પહોંચ્યું હતું. દિવાળીમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, જ્યારે નવા વર્ષની ઉજવણી કરવા માટે રાત્રે 11:55 થી 32 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાયના સમયમાં ફટાકડા ફોડતા કોઈ પકડાશે તો ગુનો નોંધી ધરપકડ કરાશે.
भारत में त्रण मुख्य ऋतुओं शियाळो उनाळो अने चोमासो छे। चोमासा बाद शियाळानी शुरुआत थती होय छे, परंतु आ वर्षे गुजरातवासीओने चोमासा बाद फरी एक वखत उनाळो शुरू थयो होय तेवो अनुभव ऑक्टोबर महीना दरमियान थयो छे। तो आ साथ बुलेटिनमां अत्यारे बस आटलो ज। नमस्कार।